नमोस्तु नमोस्तु नमो रमितानं नमो सिद्धानं नमो आयरियाणं नमो वर्जायाणं नमो लोये समसामुनं सुर असुर नरपति वंद्यने प्रविनष्ट गाती कर्मने प्राण मन करू तर्म करता तीर्थ श्री महावीरने। प्रवचन सार कुंद आचार्य देव द्वारा रचित અને એમાં પણ બે ટીકા આપણે જોઈ, તત્વપ્રદીપિકા અને તાત્પર્ય વૃત્તિ નામની બે ટીકા લખવામાં આવી છે। આ ગ્રંથ આખો ગ્રંથ ત્રણ ભાગમાં વિભાજિત છે, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞે તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનિયોગ ચુલિકા। જયસેન આચાર્ય દેવે બીજા ત્રણ નામ આપ્યા, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન નું નામ આપ્યું સમ્યક જ્ઞાન અધિકાર, જ્ઞે તત્વ પ્રજ્ઞાપન નું નામ આપ્યું સમ્યક દર્શન અધિકાર, અને ચરણાનિયોગ ચુલિકા નું નામ આપ્યું સમ્યક ચારિત્ર અધિકાર। એવી રીતે આ ત્રણ ભાગમાં વિભાજિત છે। આમાં કેટલી ગાથા છે? ટોટલ 275 ગાથા છે। હા, યે અભી હમ આગે પહોંચ ગયે થોડા આંટી, હે ના, હમ દેખો યે આમાં કેટલી ગાથાઓ છે? 275 ગાથાઓ છે। ટોટલ કેટલી છે? પ્રવચન સાર મેં 275 ગાથા, હે ના, અભી આપ લિખો મત, કે હે ના, હમ થોડા અપન આગે હે, આગે આ ગયે હે, કે કોણ સી ગાથા પર આપણે આવ્યા? 95 સુધી આપણે કરી લીધું હતું, 95 ગાથા સુધી। હું આ જ્ઞે તત્વ પ્રજ્ઞાપન નો અધિકાર ચાલી રહ્યો છે, અને હવે 95 પછી 96 નંબર ની ગાથા, 95 સુધી કહી ગયું ને, હા, હા ને, હવે આપણે 96 નંબર ની ગાથા પર આવો, શું કે છે ગાથા નો પાઠ કરીએ। ઉદપાદ દ્રવ્ય વિનાશ થી ગુણ ને વિવિધ પર્યાય અસ્તિત્વ દ્રવ્ય નું સર્વદા જે તે અદ્રવ્ય સ્વભાવ છે। શું કીધું અહીંયા? ઉત્પાદ વ્યય, ઉત્પાદ દ્રવ્ય વિનાશ થી, એટલે વસ્તુ ના ત્રણ અંશ કયા? ઉત્પાદ વ્યય અને દ્રવ્ય। ગુણ ને વિવિધ પર્યાય, વિવિધ એટલે અનેક પ્રકારની પર્યાય, આપણે વાત કરી હતી ને કે ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક કહો કે ગુણ પર્યાયાત્મક કહો, હે, તો એક જ છે, ખ્યાલ આવે છે? અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા છે, દ્રવ્યનું અસ્તિત્વ ક્યારથી છે? સર્વદા, હંમેશા છે। તેહ દ્રવ્ય સ્વભાવ છે, એ શું છે? દ્રવ્યનો સ્વભાવ, એટલે દ્રવ્યનો સ્વભાવ શું છે? તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ઉત્તમ સત, એ વસ્તુનો સ્વભાવ છે, દ્રવ્યનો સ્વભાવ છે। અને બીજી રીતે કહો તો ગુણ પર્યાયાત્મક વસ્તુનો સ્વભાવ છે, અને કે ક્યારથી છે, અને ક્યારથી છે? તો કે ક્યારથી છે? અનાદિથી છે, અને ક્યાં સુધી રહેવાનું છે? અનંત કાળ સુધી રહેવાનું છે, એટલે સર્વદા કીધું, બરાબર ને? સર્વદા એટલે હંમેશા એનું આવી રીતે અસ્તિત્વ બની રહે છે, એટલે પરમનન્સી વિથ ચેન્જ અને ચેન્જ વિથ પરમનન્સી, એવો વસ્તુનો સ્વભાવ છે। અને ટકીને પરણમવું અને પરણમન કરવા છતાં પણ ટકવું, એવો વસ્તુનો દ્રવ્યનો સ્વભાવ છે, અને એ આપણે 96 અહીંયા વસ્તુનું બંધારણ પહેલા તો સિદ્ધ કરશે, વસ્તુનું બંધારણ, કારણ કે વસ્તુનું બંધારણ સમજાઈ ગયું ને તો પરદ્રવ્યની કરતા બુદ્ધિ તૂટી જાય છે। સૌથી મહત્વપૂર્ણ વાત શું કીધું? અનાદિકાળથી આપણને પરની કરતા બુદ્ધિ પડી છે ને, તો અહીંયા કે છે કે પરદ્રવ્યમાં કઈ કરવાનું જ નથી, કારણ કે દરેક દ્રવ્ય ટકી અને પરિણમે છે, એ દરેક દ્રવ્યનો સ્વભાવ છે, ખ્યાલ આવે છે? એટલે અહીંયા આચાર્ય દેવ આપણને વસ્તુનું બંધારણ પહેલા સિદ્ધ કરે છે। 97 નંબરની ગાથા, વિધ વિધ લક્ષણીનું સર્વગત સત્વ લક્ષણ એક છે, એ ધર્મને ઉપદેશતા જિન વર ઋષભ નિર્દિષ્ટ છે। વિધ વિધ લક્ષણીનું એટલે કે અહીંયા અલગ અલગ પ્રકારના લક્ષણ વાળું દ્રવ્ય છે, હે, જો આમાં ટીકામાં બે નામ આપ્યા છે એની માટે અન્વયાર્થમાં જ આપ્યા છે, સ્વરૂપ અસ્તિત્વ અને સાદ્રશ્ય અસ્તિત્વ।
સ્વરૂપ અસ્તિત્વ એટલે શું? સ્વરૂપ અસ્તિત્વ એટલે કે એ બધા દ્રવ્યોના લક્ષણ અલગ અલગ છે, સ્વરૂપ અલગ અલગ છે, હને? અને સાદ્રશ્ય અસ્તિત્વ એટલે, સાદ્રશ્ય એટલે અસ્તિત્વ એટલે બધામાં કોમન શું છે, કોમન શું છે બધા દ્રવ્યોમાં? તો કે બધા દ્રવ્યમાં સત્પણું કોમન છે, હને? બધા દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ કોમન છે, બધા દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણ કોમન છે. તો એ જે કોમન વસ્તુ છે ને એને કહેવાય સાદ્રશ્ય અસ્તિત્વ. અને જે જીવ છે ચૈતન્ય લક્ષણ વાળું છે, ઉદ્ગલ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું છે, તો એ એનું થઈ ગયું સ્વરૂપ અસ્તિત્વ. એ શું થઈ ગયું? એનું સ્વરૂપ અસ્તિત્વ. એટલે સ્વરૂપ અસ્તિત્વ કેવું છે? બિનબિન છે, બિનબિન છે. પણ સાદ્રશ્ય અસ્તિત્વ એક કહ્યું છે, સાદ્રશ્ય અસ્તિત્વ એક કહ્યું છે, એમ અહીંયા કહેવા માંગે છે. વિધ લક્ષણીનું સર્વગત સત્વ લક્ષણ એક છે, હને? એટલે કે સાદ્રશ્ય અસ્તિત્વ થી જુઓ તો દ્રવ્ય કેવું છે? એક છે. પણ સ્વરૂપ અસ્તિત્વ થી જુઓ તો વિધ લક્ષણીનું એટલે વિધ લક્ષણ વાળું છે, હને? એ ધર્મ ને ઉપદેશ દાતા જીનવર ઋષભ નિર્દેશ. એવું એવું કોને કીધું છે? જીનવર ઋષભ એ કીધું છે. એટલે એવું તીર્થંકર ભગવાને કીધું છે. ફરી એકવાર વિધ લક્ષણીનું એટલે કયું અસ્તિત્વની વાત છે? સ્વરૂપ અસ્તિત્વની, સ્વરૂપ અસ્તિત્વની, બરાબર ને? અને સર્વગત સત્વ લક્ષણ એક છે. એટલે સાદ્રશ્ય લક્ષણ થી જોવો તો, સાદ્રશ્ય લક્ષણ થી જોવો તો વસ્તુ કેવી છે? એક છે. બધા કેવા છે? એક રૂપ છે. એટલે કે સત લક્ષણ વાળું છે. બધાનું અસ્તિત્વ, બધાની હયાતી છે અને મોજુદગી છે, અસ્તિત્વ છે, સત્તા છે. તો એ અપેક્ષાથી જુઓ તો બધા એક છે. અને સ્વરૂપ સાદ્રશ્ય ની અપેક્ષાથી જુઓ તો બધા અલગ અલગ છે. અને બે નામ કયા આવ્યા? બે નામ સ્વરૂપ અસ્તિત્વ અને સાદ્રશ્ય અસ્તિત્વ. 97 નંબર ની ગાથા, 95 સુધી સ્ટોક થયા હતા ને, 96 થઈ હમણાં અને 97. 96 માં ફરી એકવાર રિપીટ કરીએ છે. વસ્તુ ને બે પ્રકારથી કીધી, કઈ કેવી રીતના બે પ્રકારથી? વસ્તુ ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે એમ કીધું. અને યા તો તમે એમ કહો કે વસ્તુ ગુણ પર્યાયાત્મક છે, આવો જ દ્રવ્યનો સ્વભાવ છે, વસ્તુનો સ્વભાવ છે એમ કીધું. અને 97 માં શું કીધું? 97 માં કીધું કે વિધ લક્ષણીનું એટલે કે સ્વરૂપ અસ્તિત્વથી જોવો, સ્વરૂપ સાદ્રશ્ય સ્વરૂપ અસ્તિત્વથી જોવો તો વસ્તુ અલગ અલગ લક્ષણ વાળી છે, હને? અને અને સાદ્રશ્ય અસ્તિત્વથી જોવો તો વસ્તુ એક છે, બરાબર? એક છે. કેમ એક છે? કારણ કે બધામાં સત્પણું છે, બધાની હયાતી છે, બધાનું અસ્તિત્વ છે. એ અપેક્ષાથી જોવો તો વસ્તુ કેવી છે? સમાન છે, બરાબર ને? સાદ્રશ્ય છે. પણ લક્ષણોથી જોવો તો વસ્તુ કેવી છે? ભિન્ન ભિન્ન છે, વિવિધ લક્ષણ વાળી છે એમ અહીંયા બે ગાથામાં વાત કરી. 98 નંબર ની ગાથા જો, દ્રવ્યો સ્વભાવે સિદ્ધને સત તત્વ શ્રીજીનો કહે, એ સિદ્ધ છે આગમ તકી માને ન તે પર સમય. દ્રવ્ય સ્વભાવે સિદ્ધ ને સત તત્વ તત્વત, હને? દ્રવ્ય સ્વભાવથી જ સિદ્ધ છે, સ્વતઃ સિદ્ધ છે, સિદ્ધ છે એટલે કે એને કોઈ બનાવ્યું નથી, હને? એને એ સ્વયં સિદ્ધ છે, અનાદિ અનંત છે, ખ્યાલ છે? એટલે તો સત, સત કીધું. તત્વા સૂત્રમાં પણ કીધું ને વસ્તુ કેવી? તો કે સત. વસ્તુનું લક્ષણ સત, અને સત નું લક્ષણ શું? ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક, દ્રવ્યુક્તમ સત. તો દરેક વસ્તુ સત છે, સ્વયં સિદ્ધ છે, અને 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 પોતાના સ્વભાવ તત્વ તત્વમય છે, સ્વભાવથી ભરેલી છે. એવું કોણે કીધું છે? એવું સિદ્ધ ક્યાં કર્યું છે? વસ્તુની સિદ્ધિ ક્યાં કરી છે? આગમમાં, આગમ થકી. અને આવી વસ્તુને જે નથી માનતા, આવી વસ્તુને જે નથી માનતા, જેને આવી વસ્તુની શ્રદ્ધા નથી કે ભાઈ સાકર કેવી? મીઠાસમય. સાકર મીઠાસમય. અગ્નિ કેવી? ઉષ્ણતામય, હને? બરફ કેવું? હને? શીતલતામય. એમ અહીંયા આત્મા કેવો? આત્મા જ્ઞાન નહીં. તો કે એવી જેને વસ્તુની શ્રદ્ધા નથી, હને? વસ્તુની શ્રદ્ધા નથી, વસ્તુ જેવી છે એવી માનતા નથી, એ બધા જીવોને પરસમય કીધા. કેવા કીધા? પરસમય.
અને પર સમય એટલે કે જેને આવી વસ્તુની શ્રદ્ધા નથી એ બધા જીવો કોણ છે? પર સમય. અને જેને આત્માની શ્રદ્ધા છે, વસ્તુની શ્રદ્ધા છે, એ બધા જીવો કોણ છે? સ્વ સમય છે. એવા સ્વ સમય ને પર સમય એ પર્યાય ના ભેદ છે. 99 પર આવો, શું કહે છે? દ્રવ્યો સ્વભાવ વિશે અવસ્થિત તેથી સત સૌ દ્રવ્ય છે. ઉત્પાદ દ્રવ્ય વિનાશયુગ પરિણામ દ્રવ્ય સ્વભાવ છે. ફરી અવસ્થિત આવ્યો ને શબ્દ. અવસ્થિત એટલે નિત્ય, અવસ્થિત એટલે ટકવું, અવસ્થિત એટલે નીચે કીધું છે રહેલું, કાયમ રહેલું. દ્રવ્ય સ્વભાવ વિશે, દ્રવ્ય સ્વભાવ કેવો છે? ટકતું, કાયમ રહેતું, અવસ્થિત છે. પર્યાય સ્વભાવ કેવો છે? અનઅવસ્થિત છે. ફરી ફરી બે નામ, આ થોડાક નામ નવા આવશે પ્રવચનસારમાં. દ્રવ્ય સ્વભાવ છે અવસ્થિત અને પર્યાય સ્વભાવ છે અનઅવસ્થિત, હને? કારણ કે પર્યાય નું સ્વરૂપ બદલવું છે હને, અને દ્રવ્ય નું સ્વભાવ ટકવું છે. ખ્યાલ આવે ને? પરિણમન સ્વભાવશીલ જે છે એ કોનો સ્વભાવ છે? પર્યાય. એટલે પર્યાય છે અનઅવસ્થિત અને દ્રવ્ય કેવું છે? અવસ્થિત છે. બરાબર ને? ટકે એને અવસ્થિત કહેવાય અને જે બદલાય એને અનઅવસ્થિત કહેવાય. એટલે દ્રવ્ય સ્વભાવ વિશે અવસ્થિત તેથી સત સૌ દ્રવ્ય, તેથી બધા દ્રવ્ય કેવા? સત છે. સૌ દ્રવ્ય સત છે અને એવો જ દ્રવ્યનો સ્વભાવ કેવો સ્વભાવ છે? જે ત્રણ પરિણામથી યુક્ત છે. કયા ત્રણ પરિણામ? ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. ખ્યાલ આવે ને? અન્ય મતિ વાળા તો આ વસ્તુની જ ખબર નથી, અન્ય મતિ વાળાઓને હે ને, અને એ લોકોને વસ્તુનું બંધારણ જ નથી ખબર. એટલે વસ્તુને કોના આધીન માને છે? પરના આધીન માને છે. કોના આધીન માને છે? પરના આધીન માને છે. એટલે એમ માને છે ને કે ઈશ્વર કરતા છે હે, ઈશ્વર કરતા માને છે ને. અહીંયા એમ કે છે કે દરેક દ્રવ્ય, દરેક દ્રવ્ય ત્રણ પરિણામથી યુક્ત છે. કયા ત્રણ પરિણામથી? ઉત્પાદ, વ્યય અને દ્રવ્યથી. ખ્યાલ આવે છે? એટલે જ્ઞેયોથી જ્ઞાન નથી થતું, જ્ઞેયોથી જ્ઞાન નથી થતું હે, પરથી મારું કાર્ય નથી થતું, જ્ઞાનથી જ્ઞાન થાય છે. સમજાય છે ને? કારણ કે વસ્તુમાં ટકવું અને પરણવું એ દરેક દ્રવ્યનો સ્વભાવ છે. સમજાય છે? એમ અહીંયા કહેવા માંગે છે 99 નંબરની ગાથામાં. અહીંયા આગળ જઈએ 100 નંબરની ગાથા, બહુ ઇમ્પોર્ટન્ટ ગાથા છે 100 નંબરની. અહીંયા એમ કહે છે ઉત્પાદ ભંગ વિના નહીં, સંસાર સર્ગ વિના નહીં, ઉત્પાદ તેમજ ભંગ દ્રવ્ય પદાર્થ વિના વર્તે નહીં. શું કીધું અહીંયા? ઉત્પાદ ભંગ, ભંગ એટલે વ્યય, ભંગ એટલે વ્યય હને. ઉત્પાદ વ્યય વિના નહીં હને, ઉત્પાદ વ્યય વિના નહીં, અને અને સંહાર સર્ગ વિના નહીં. સંહાર એટલે વ્યય અને સર્ગ એટલે ઉત્પાદ, સર્ગ એટલે ઉત્પાદ. એટલે આમ બોલવાનું છે એમ છે, ઉત્પાદ વ્યય વિના નહીં અને વ્યય ઉત્પાદ વિના નહીં. ફરી એકવાર, ઉત્પાદ વ્યય વિના નહીં અને વ્યય ઉત્પાદ વિના નહીં. એટલે એનો મતલબ શું થયો કે જો પૂર્વની પર્યાય વ્યય ન થાય ને હે, તો નવીન પર્યાયનો ઉત્પાદ ના થાય. વ્યય પૂર્વક જ નવીન પર્યાયનો શું થાય છે? ઉત્પાદ થાય છે. એટલે ઉત્પાદ વ્યય વિના નહીં અને વ્યય એ પર્યાયનો વ્યય નહીં થાય ને, તો નવીન પર્યાયનો ઉત્પાદ નહીં થાય. એટલે ઉત્પાદ વ્યય વિના નહીં. સમજાય છે ને? એટલે ઉત્પાદનો વ્યય થશે તો નવીન પર્યાયનો હે, અને પૂર્વ પર્યાયનો વ્યય થશે તો નવીન પર્યાયનો ઉત્પાદ થશે. એટલે અહીંયા કીધું ઉત્પાદ વ્યય વિના નહીં અને વ્યય ઉત્પાદ વિના નહીં. અને ઉત્પાદ તેમજ ભંગ એટલે ઉત્પાદ અને વ્યય દ્રવ્ય પદાર્થ વિન વર્તે નહીં. એટલે ઉત્પાદ અને વ્યય દ્રવ્ય વિના નહીં. શું કીધું? ફરી, ઉત્પાદ વ્યય વિના નહીં, વ્યય ઉત્પાદ વિના નહીં, અને ઉત્પાદ અને વ્યય દ્રવ્ય વિના નહીં. કોઈ વસ્તુ જ નહીં હોય તો ઉત્પાદ વ્યય છે માત્ર. સમજાય છે? ક્લિયર? એના સમુદ્ર નહીં તો લહેર કાસે ઉત્પન્ન હોગી હે ના? લહેર કો ઉત્પન્ન હોને કે લીએ સમુદ્ર તો ચાહીએ ના? બરાબર ને? મિથ્યાત્વ નો વ્યય સમ્યક્ત્વ નો ઉત્પાદ, અને મિથ્યાત્વ નો વ્યય ન થાય તો સમ્યક્ત્વ નો ઉત્પાદ નહીં થાય. બરાબર કે નહીં? ખ્યાલ આવે છે? અને સમ્યક્ત્વ અને મિથ્યાત્વ નો ઉત્પાદ વ્યય થયો
એમાં કોઈ એમાં કોની કોના વચ્ચે થયો, કોના વચ્ચે થયો? કોઈ ઠોસ વસ્તુ, કોઈ દ્રવ્ય વસ્તુ તો જોશે ને કે જેમાં આ ઉત્પાદને વ્યય થાય, એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય વિના, ઉત્પાદ દ્રવ્ય વિના નહીં, ઉત્પાદ વ્યય વિના નહીં, વ્યય ઉત્પાદ વિના નહીં અને ઉત્પાદ વ્યય દ્રવ્ય વિના નહીં, એવી આ 100 નંબરની ગાથામાં વાત કરી. 101 ઉત્પાદ તે મજ દ્રવ્ય ને સંહાર વરતે પર્યયે ને પર્યયો દ્રવ્ય નિયમથી સર્વતે થી દ્રવ્ય છે. શું કીધું? એમ ત્રણ પર્યાય કીધી. કઈ ત્રણ? ઉત્પાદ તેમજ દ્રવ્ય અને સંહાર એટલે વ્યય. અને એ ત્રણેય પર્યાય, એ પર્યાયો નિયમ થી કોણ છે? દ્રવ્ય છે. અને અહીંયા જો પરિણામ તો દ્રવ્ય ની વાત, પરિણમતા દ્રવ્ય ની વાત છે. અહીંયા પર્યાય અને દ્રવ્ય સમયસર માં જેમ પર્યાય થી રહિત ત્રિકાલી દ્રવ્ય ને બતાડ્યું ને, અહીંયા એ ત્રિકાલી દ્રવ્ય ની વાત નથી. અહીંયા એ પરિણામ, પરિણામ થાય છે તો શેમાં થાય છે? દ્રવ્ય માં થાય છે. એ પરિણામ છે કોણ? દ્રવ્ય ના છે. એ પરિણામ રૂપે પરિણમે છે કોણ? દ્રવ્ય જ પરિણમે છે. એટલે ઉત્પાદ રૂપે પરિણમ્યું કોણ? દ્રવ્ય પરિણમ્યું. વ્યય રૂપે પરિણમ્યું કોણ? દ્રવ્ય પરિણમ્યું. અને ટકવા રૂપે રહ્યું કોણ? દ્રવ્ય જ રહ્યું. એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય પરિણામ કોના? દ્રવ્ય ના છે. ખ્યાલ આવે છે? એટલે પરિણામ થી પણ બતાડવું છે કોને? દ્રવ્ય ને બતાડવું છે. સમજાય છે? કારણ કે અહીંયા પ્રમાણ ની વસ્તુ સિદ્ધ કરવી છે, અહીંયા દ્રષ્ટિ નો વિષય બતાડવો નથી આચાર્ય દેવ ને. ખ્યાલ આવે છે? અહીંયા કયા વસ્તુ ની સિદ્ધિ કરવી છે? પ્રમાણ ના દ્રવ્ય ની સિદ્ધિ કરવી છે. એટલે અહીંયા એમ કીધું કે અહીંયા શું કીધું કે ઉત્પાદ તેમજ દ્રવ્ય ને વ્યય વર્તે પર્યાયે ને પર્યાયો દ્રવ્ય નિયમ થી. આ બધી પર્યાયો કોની? આ બધા પરિણમનશીલ ધર્મ છે, એ પર્યાય નો ધર્મ. અને પર્યાય કોની? એ પર્યાય દ્રવ્ય ની. ખ્યાલ આવે છે? કારણ કે એ પર્યાય થાય છે શેમાં? આ ઉત્પાદ દ્રવ્ય પણ છે શેમાં? તો કે દ્રવ્ય માં છે. હને તો દ્રવ્ય ના બે અર્થ થાય છે. દ્રવ્ય ના બે અર્થ, એક તો આખી વસ્તુ ને પણ દ્રવ્ય કહેવાય. ઉત્પાદ બે દ્રવ્યાત્મક આખી વસ્તુ ને પણ દ્રવ્ય કહેવાય. અને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા ને પણ દ્રવ્ય કહેવાય. એટલે આખી પ્રમાણ ની વસ્તુ ને પણ દ્રવ્ય કહેવાય અને દ્રષ્ટિના વિષય ને પણ દ્રવ્ય કહેવાય. અહીંયા આખી વસ્તુ ને દ્રવ્ય કીધી છે. ખ્યાલ આવે છે? કે આખી વસ્તુ જે દ્રવ્ય છે, જે પ્રમાણ નું દ્રવ્ય છે, તો એ ત્રણ પરિણામ થી યુક્ત છે. કયા ત્રણ પરિણામ થી? ઉત્પાદ વ્યય અને દ્રવ્ય. બરાબર? તે ને પર્યાયો દ્રવ્ય નિયમ થી સર્વ તેથી દ્રવ્ય જ છે. એટલે ઉત્પાદ પણ દ્રવ્ય નો જ થાય છે, વ્યય પણ દ્રવ્ય નો જ થાય છે, અને ધ્રુવ પણે પણ દ્રવ્ય જ રહે છે. સમજાય છે ને? બહિરાત્મા પણાનો વ્યય, અંતરાત્મા પણાનો ઉત્પાદ, હને અને આત્મા એને એ રહ્યો એ દ્રવ્ય, એ દ્રવ્ય. પણ બહિરાત્મા રૂપે પણ કોણ પરિણમ્યો? એ આત્મા જ પરિણમ્યો. ખ્યાલ છે? બહિરાત્મા પણાનો વ્યય થયો, વ્યય રૂપે પણ કોણ પરિણમ્યો? આત્મા જ પરિણમ્યો. સમજાય છે? અને એ ટકવા રૂપે પણ કોણ રહ્યો? આત્મા જ રહ્યો. એટલે અહીંયા પર્યાય થી, પર્યાય ના આધાર થી આખા દ્રવ્ય ને બતાડવો છે. અહીંયા દ્રષ્ટિ ના વિષય ને બતાડવો, અહીંયા પરિણમતા દ્રવ્ય ની વાત છે. બરાબર ને? એમ અહીંયા કહેવા માંગે છે. જેમ આપણે સોના નું ઉદાહરણ આપીએ છીએ ને કે ભાઈ બંગડી નો વ્યય હે, એ સોનું જ ચેન રૂપે પરિણમ્યું હતું. અને ચેન નો વ્યય, બરાબર, ચેન ની પર્યાય નો વ્યય હે, બંગડી ની પર્યાય રૂપે સોનું જ ઉત્પન્ન થયું. જો એમ જોવાનું છે, શું કેવી રીતના જોવાનું? સોનું જ ઉત્પન્ન થયું બંગડી ની પર્યાય રૂપે હે. અને એ એ બંને પર્યાય ની વચ્ચે કોણ રહ્યો? એ સોનું સોનું રૂપે રહ્યું એનું દ્રવ્ય. એ સોનું સોનું રૂપે રહ્યું એનું દ્રવ્ય. ખ્યાલ આવે છે ને? એમ અહીંયા કહે છે 102 નંબર ની ગાથામાં, ઉત્પાદ દ્રવ્ય વિનાશ સંગીત અર્થય વેદ છે, એક જ સમય માં દ્રવ્ય નિશ્ચય તેથી એક દ્રવ્ય છે. શું કીધું અહીંયા? ઉત્પાદ વ્યય અને દ્રવ્ય આ ત્રણેય જે અર્થ, અર્થ એટલે, અર્થ એટલે પદાર્થ હે, આ ત્રણેય એક જ માને આ ત્રણેય અર્થ છે, અર્થ સાથે જ છે. એટલે પદાર્થમાં જ આ ત્રણેય છે હે. અને બીજું એમ કીધું કે આ ત્રણેય એક સમયમાં થાય છે. આ ઇમ્પોર્ટન્ટ વાત છે અહીંયા. શું થાય છે?
આ ત્રણેય એક સમયમાં થાય છે. અને આપણને એમ લાગે ઉત્પાદનો સમય અલગ, વ્યયનો સમય અલગ અને દ્રવ્યનો સમય અલગ, તો એ કહે છે એમ નથી. જે સમયે ઉત્પાદ થયો એ જ સમયે વ્યય થયો અને એ જ સમયે વસ્તુ ટકી રહી, સમજાય છે? એટલે ત્રણેય વચ્ચે સમય ભેદ નથી, ત્રણેય વચ્ચે કાળ ભેદ નથી, ખ્યાલ છે? ત્રણેયનો સમય એક જ છે. જેમ અંધકારનો વ્યય અને પ્રકાશનો ઉત્પાદ, તો વ્યય જે સમય વ્યય થયો એ જ સમય શું થયો? પ્રકાશનો ઉત્પાદ થયો, ખ્યાલ આવે છે? મિથ્યાત્વનો વ્યય અને અને એ જ સમય સમ્યક્ત્વનો ઉત્પાદ અને એ જ સમય આત્મા આત્મા રૂપે બની એનું દ્રવ્ય. તો ત્રણેય વચ્ચે શું નથી? ત્રણેય વચ્ચે, અગર જો ત્રણેય વચ્ચે સમય ભેદ થઈ જાય ને, જો ઉત્પાદ વ્યય વચ્ચે સમય ભેદ થઈ જાય, સમય ભેદ થઈ જાય ને, તો વસ્તુનો નાશ થઈ જાય. શું થાય? ગેપ, અગર ગેપ પડી જાય ને, તો વસ્તુનો શું થઈ જાય? નાશ થઈ જાય, ખ્યાલ છે? એટલે ઉત્પાદે ઉત્પાદે ઉત્પાદ વ્યય, ખ્યાલ છે? એક જ સમયમાં થઈ રહ્યું છે, એક જ સમયમાં, હે ના? એમાં એમાં એ એ બે વચ્ચે શું નથી? સમય ભેદ. ઉત્પાદ અને વ્યય વચ્ચે સમય ભેદ, અને એ જ સમય વસ્તુ ટકીને રહે છે, તો ત્રણેય ત્રણ એક જ સમયમાં થઈ રહ્યું છે. અને ઉત્પાદ જે શબ્દ આવ્યો ને સંવેદ, સંવેદ એટલે તો સંવેદ એટલે તો તાદાત્મય રૂપે, તાદાત્મય રૂપે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ અર્થ સ અર્થ સાથે તાદાત્મય રૂપે બની રહ્યું છે, હે ને? એટલે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય વસ્તુથી કઈ અલગ નથી, વસ્તુથી તાદાત્મય છે, હે ને? સંવેદ એટલે તાદાત્મય છે, એકમેક છે. અને ત્રણેયના નીચે બીજી લાઈનમાં કીધું કે એ એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચયથી ખરેખર તેથી એ ત્રિગ દ્રવ્ય છે. ત્રણેય સમય ત્રણેયનો એક જ છે અને એ ત્રણેય મળીને દ્રવ્ય છે, બરાબર? એ ત્રિગ શું છે? દ્રવ્ય છે. ત્રણેય વચ્ચે શું નથી? સમય ભેદ નથી, ખ્યાલ આવે છે ને? એમ અહીંયા કહેવા માંગે છે. આગળ જઈએ, શું કહે છે અહીંયા? 103 ઉપજે દરવનો અન્ય પર્યાય અન્ય કો વિન સે વળી પણ દ્રવ્ય તો નથી નાશ કે પણ દ્રવ્ય નથી દહી. શું કીધું અહીંયા? દ્રવ્ય ઉપજે છે અને અન્ય પર્યાય રૂપે ઉપજે છે, અને અન્ય કો વિણસે બળી, બળી એટલે અન્ય પર્યાય રૂપે નષ્ટ પણ થાય છે, હે ને? તો પર્યાય અપેક્ષાથી જો તો દ્રવ્ય નવીન પર્યાયથી ઉત્પન્ન પણ થાય છે, હે ને? અને પૂર્વ પર્યાયથી નષ્ટ પણ થાય છે. હા, પણ દ્રવ્ય તો નષ્ટ નથી થતો, હે ને? દ્રવ્ય તો દ્રવ્ય તો દ્રવ્ય અપેક્ષાથી જુઓ તો દ્રવ્ય કેવો રહે છે? એવો ને એવો જ રહે છે, હે ને? જેમ કે આપણે કહે છે ને, મનુષ્ય પર્યાયનો વ્યય અને દેવ પર્યાયનો ઉત્પાદ, બરાબર? પણ આત્મા બદલાયો કે નહીં? આત્મા તો એનો એ જ, પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન. દ્રવ્ય નથી તહી, એટલે દ્રવ્ય નષ્ટ નથી થતો અને દ્રવ્ય ઉત્પન્ન નથી થતો. પર્યાય અપેક્ષાથી જોવો તો દ્રવ્ય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, પણ દ્રવ્ય અપેક્ષાથી જોવો તો દ્રવ્ય એવો ને એવો જ રહે છે, નષ્ટ કે ઉત્પન્ન થતો નથી, ખ્યાલ આવે છે ને? એમ અહીંયા કહે છે. એટલે એટલે મિથ્યા દર્શનની પર્યાય નો વ્યય અને સમ્યક દર્શનની પર્યાય નો ઉત્પાદ, પણ આત્મા તો આત્મા જ બની રહે છે. આત્મા કઈ પૂતગલ નથી થઈ જતો, આત્મા અન્ય દ્રવ્ય રૂપે નથી થઈ જતો, ખ્યાલ આવે છે ને? એટલે એ આત્મા મિથ્યાત્વ પર્યાય રૂપે વ્યય થયો, આત્મા સંયુક્ત પર્યાયના રૂપે ઉત્પાદ થયો, અને આત્માની અપેક્ષાથી જો તો આત્મા એવો ને એ જ એને એ જ બની રહે છે, ખ્યાલ આવે છે ને? એટલે દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન, દ્રવ્ય નથી સહી. ઉપજે દરવનો અન્ય પર્યાય અન્ય કોવિન સેવળી, એટલે પર્યાય અલગ અલગ ઉત્પન્ન અને નષ્ટ થાય છે, પણ દ્રવ્ય અપેક્ષાથી જોવો તો વસ્તુ એને એ બની રહે છે, બરાબર ને? એમ અહીંયા કહે છે. હવે જો અહીંયા 104 અવિશિષ્ટ તત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે તેથી વળી દ્રવ્ય જ કયાતે સર્વગુણ પર્યાયને. અવિશિષ્ટ સત્વ, અવિશિષ્ટ સત્વ એટલે એક સત્તા, એક સત્તા, બરાબર? સત્તા એક, વસ્તુ એક,
स्वयं द्रव गुणती गुणांतर परिणमे, गुणती गुणांतर परिणमे એટલે એક પર્યાય થી બીજી પર્યાય રૂપે પરિણમે છે, હને જેમ કે જ્ઞાન ગુણ ની હમણાં મતિ જ્ઞાન છે, તો મતિ પછી શ્રુત થશે, શ્રુત પછી અવધિ થશે, અવધિ પછી એટલે પર્યાય ગુણ, એક ગુણ ને પણ પર્યાય કહેવાય છે, હને આગમ માં આવે છે ને, ગુણ ને ગુણ પણ કહેવાય અને ગુણ ને પર્યાય પણ કહેવાય, તો અહીંયા ગુણ થી ગુણાંતર થવું એટલે પર્યાય થી પર્યાયાંતર થવું, હને એક પર્યાય થી બીજી પર્યાય થાય છે, વસ્તુ એક છે, એક પર્યાય થી બીજી પર્યાય થાય છે, તો એનો મતલબ એમ નથી કે વસ્તુ બદલાઈ જાય છે, વસ્તુ સત્તા તો એક જ બની રહે છે, અને સત્તામાં થાય છે શું, તો કે જે ગુણ થી ગુણાંતર થાય છે એટલે પર્યાયો બદલાયા કરે છે, તેથી વળી દ્રવ્ય જ કયા છે સર્વ ગુણ પર્યાયને, હને તેથી સર્વ ગુણ અને પર્યાયને દ્રવ્ય જ કયા છે, ખ્યાલ આવે છે, એ કઈ અહીંયા ગુણ એટલે પર્યાય લીધો, હને ગુણ થી ગુણાંતર પરિણામે એક પર્યાય ની વાત છે, બરાબર, તેથી વળી સર્વ દ્રવ્ય, તેથી દ્રવ્ય દ્રવ્ય જ કયા સર્વ ગુણ અને પર્યાય ને, એટલે સર્વ ગુણ અને પર્યાય દ્રવ્ય છે, કારણ કે સત્તા અલગ અલગ નથી, દ્રવ્ય ની સત્તા અલગ, ગુણ ની સત્તા અલગ, પર્યાય ની સત્તા અલગ એમ નથી, સત્તા એક, સત્તા એક, બરાબર ને, પણ પરિણમન શેનું થાય છે, પર્યાય માં થાય છે, હા ને, ગુણ થી ગુણાંતર થવા છતાં પણ સત્તા તો એક જ બની રહે છે, અવિશિષ્ટ સત્વ, અવિશિષ્ટ સત્વ એટલે એક સત્તા, બરાબર ને, સત્તા એક છે, જેમ કેરી, કેરી અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે, ટીકામાં આપ્યું છે મારા ખ્યાલથી, હા ને, કે ભાઈ કેરી છે તો કેરી પીળાશ માંથી હરી માંથી પીળી થઈ, હા ને, તો એ ગુણ થી ગુણાંતર થયું ને, તો કઈ સત્તા બદલાઈ ગઈ, સત્તા બદલાઈ, સત્તા ભિન્ન થઈ ગઈ, તો કે સત્તા તો એને જ રહી, સમજાય છે ને, પણ પર્યાય શું થઈ, બદલાઈ ગઈ, હને એમ અહીંયા કે છે કે ગુણ પર્યાય બધા દ્રવ્યના જ છે, બીજા કોઈના નથી. 105 જો દ્રવ્ય હોય ન સત્ત રે જ અસત્ત, દ્રવ્ય એ વા ભિન્ન કરતુ સત્વથી, તેથી સ્વયં તે સત્વ છે. શું કીધું યામ અહીંયા, હવે હવે અહીંયા એમ કે છે કે જો દ્રવ્ય હોય ન સત, અગર જો દ્રવ્ય સત નો હોય, દ્રવ્ય ની સત્તા જો ન હોય, હને તો એ અસત ઠરે, તો પછી દ્રવ્ય ની કોઈ અસ્તિત્વ જ ના રહે, હને દ્રવ્ય ની કોઈ હયાતી જ નહીં રહે, સમજાય છે, તો એ અસત ઠરે, અને પછી તો બને કેમ દ્રવ્ય, તો એને દ્રવ્ય કેમ કહેવાય, સમજાય છે ને, જો એ સત્તા ન હોય, એ સત્તા ન હોય તો પછી અસત ઠરશે, અને અસત ઠરશે તો પછી એને દ્રવ્ય કહેવાશે વા ભિન્ન ઠરતું સત્વથી, જો એ સત્વથી ભિન્ન હોય તેથી સ્વયં તે સત્વ છે, એટલે જો દ્રવ્ય ન હોય તો એ સત્વથી ભિન્ન ઠરશે, હને ચાર વસ્તુ કીધી, શું કીધી, કે જો સત્તા નહીં હોય તો એ અસત ઠરશે, જો દ્રવ્યનું સત્પણું નહીં હોય તો એ અસત ઠરશે, અને અસત હશે તો એ દ્રવ્ય નહીં હોય, ખ્યાલ છે, તો એને દ્રવ્ય નહીં કહેવાય, દ્રવ્યનું અસ્તિત્વ નહીં રહે, હને અને એ એ એ પછી એ સત્વથી કેવું હશે, ભિન્ન હશે, સમજાય છે ને, અને સત્વથી ભિન્ન ઠરશે, એ સત્વથી ભિન્ન નથી, તેથી સ્વયં તે સત્વ છે, તેથી સ્વયં તે વસ્તુ છે, સત્તા છે, ખ્યાલ આવે છે ને, એવું પોસિબલ જ નથી, ખ્યાલ, એટલે કે છે ને કે સ્વથી સત્પણું છે અને પરથી અસત્પણું છે, બે વસ્તુ, મારાથી મારું સત્પણું છે અને પરથી મારું અસત્પણું છે, ખ્યાલ આવે છે ને, મારા અસ્તિત્વથી મારું સત્પણું છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મારું સત્પણું છે, હને અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મારું અસત્પણું છે, બરાબર કે નહીં, હને એમ અહીંયા કહે છે ચાર વસ્તુ કીધી, જો દ્રવ્ય સત ન હોય તો તે શું ઠરશે, અને અસત હશે તો એને દ્રવ્ય, એ દ્રવ્ય કેમ, કોણ કહે, બરાબર ને, અને તેથી એ સત્વથી કેવું ઠરશે, ભિન્ન ઠરશે, ખ્યાલ આવે છે ને, એના ગુણોથી કેવું ઠરશે, ભિન્ન ઠરશે, અને તેથી સ્વયં તે સત્વ છે, અને એવું તો પોસિબલ જ નથી, તેથી એ સ્વયં વસ્તુ છે, સત્વ છે, સત્તા છે, ખ્યાલ આવે છે ને, હને અને હું મારાથી સત્પણે છું અને પરથી અસત્પણે છું, એમ અહીંયા કહે છે, બરાબર, એટલે અહીંયા જીવ, જીવની સત્તા હંમેશા બની રહે છે એ સિદ્ધ કરે છે, એટલે જીવનો આત્માનો ક્યારે નાશ થતો નથી, ખ્યાલ આવે છે, મારો ક્યારે નાશ નહીં થાય એનો નિષેધ કર્યો, એનો નિષેધ કર્યો,
અને મારી સત્તા હંમેશા બની રહે છે એનું એની સિદ્ધિ કરી. અને એટલે કયો ભય સૌથી વધારે આપણને જે ભય છે, કયો? મરણનો ભય. એ મરણનો ભય આમાં દૂર થઈ જાય છે, બરાબર કે નહીં? અને મારામાં ક્યારે અસતનો પ્રવેશ નથી, અને સતનો ક્યારે નાશ થતો નથી. અસતનો પ્રવેશ નથી, અસતનો ઉત્પાદ નથી, અને સતનો ક્યારે વ્યય નથી, નાશ થતો નથી, એમ અહીંયા કહે છે. 106 જીન વીરનો ઉપદેશ એમ પ્રથમ અન્ય જાન તત્પણું નહીં તે પણે તે એક ત્યાં. શું કીધું યા? તો પહેલા તો કીધું જીન વીર નો ઉપદેશ એમ. કોનો ઉપદેશ છે? આ મહાવીર ભગવાન ના ઉપદેશ માં આવ્યું છે કે પ્રથકત્વ ભિન્ન પ્રદેશતા. અને જો બે નામ આવશે અહીંયા, વિભક્ત પ્રદેશત્વ, વિભક્ત પ્રદેશત્વ, અને બીજું એક નીચે આવ્યું છે અન્યત્વ અતત્પણું. આવ્યું નામ મળ્યું, અન્યત્વ અતત્પણું. અને જો બે દ્રવ્ય વચ્ચે, બે દ્રવ્ય વચ્ચે વિભક્ત પ્રદેશત્વ છે, એટલે કે પ્રથકત્વ ભિન્ન પ્રદેશતા છે બે દ્રવ્ય વચ્ચે. કારણ કે બે દ્રવ્યના પ્રદેશ જુદા જુદા છે, બે દ્રવ્યના પ્રદેશ જુદા જુદા છે, પણ આત્મા દ્રવ્યના ને ગુણના પ્રદેશ જુદા નથી, પ્રદેશ જુદા નથી, બરાબર ને? લક્ષણ જુદા છે, આત્મા ને ગુણના લક્ષણ જુદા છે, પણ પ્રદેશ જુદા, બરાબર? એટલે આ કીધું કે આત્મા અને એના ગુણ વચ્ચે પૃથકત્વ ભિન્ન પ્રદેશતા નથી, એટલે પ્રદેશની ભિન્નતા નથી. પણ નીચે એમ કીધું અન્યત્વ જાણ અતત્પણું. અને બે વચ્ચે, ગુણ અને આત્મા વચ્ચે, દ્રવ્ય અને આત્મા વચ્ચે અતત્પણું છે. અતત્પણું એટલે, અતત્પણું એટલે ભાવોથી ભિન્નતા છે. જેમ કે છે ને સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન, બરાબર? આ ચાર થી દ્રવ્ય ને ગુણ વચ્ચે ભિન્નતા છે. ચાર વસ્તુ કીધી, કઈ ચાર વસ્તુ? સંખ્યા, સંજ્ઞા અને લક્ષણ અને પ્રયોજન. ચાર અપેક્ષાથી દ્રવ્ય ને ગુણ વચ્ચે ભિન્નતા છે, બરાબર ને? બે ગુણ વચ્ચે પણ ભિન્નતા છે. જે જ્ઞાન છે દર્શન નથી, જે દર્શન છે જ્ઞાન નથી, ખ્યાલ છે? જે જ્ઞાન છે સુખ નથી. અને તો એ બે ગુણ વચ્ચે કયો અભાવ છે? અતત્પણું છે. અતત્પણું એટલે અતત ભાવ છે, અતત ભાવ, એ મય નથી, ખ્યાલ આવે છે ને? જ્ઞાન અલગ છે, દર્શન અલગ છે, અને ચારિત્ર અલગ છે, સુખ અલગ છે, પણ બધાના બધાના પ્રદેશ જોઈએ તો એક જ. એટલે પ્રદેશ અપેક્ષાથી ભિન્નતા નથી, પણ ભાવ અપેક્ષાથી ભિન્નતા છે. તો એ ભાવની જે ભિન્નતા છે ને, એને કહેવાય છે અતત ભાવ. એને શું કહેવાય છે? અતત ભાવ. અતત્પણું એટલે તે મય પણું નથી, તે પણે નથી. અતત્પણું એટલે તે પણે નથી, નહીં તે પણે તે એક ક્યાં? એટલે તેઓ બધા એક નથી, બરાબર? જ્ઞાન છે દર્શન નથી, દર્શન છે સુખ નથી, અને ગુણ છે ગુણી નથી, અને ગુણી છે ગુણ નથી. આત્મા છે ગુણ નથી, અને ગુણ છે આત્મા નથી. કારણ કે આત્મા એક છે, અને ગુણ કેટલા છે? આત્માનું નામ આત્મા છે, અને ગુણનું નામ ગુણ છે, સમજાય છે ને? તેથી તે એક નથી, પણ એવા પણ જુદા જુદા નથી. કેવા જુદા જુદા? જેમ શરીર અને આત્મા જુદા જુદા છે, એવા પણ જુદા જુદા. કારણ કે બે વચ્ચે, અનંત ગુણો વચ્ચે અને દ્રવ્ય અને ગુણ વચ્ચે શું નથી? તો કે પ્રદેશ ભિન્નતા અને અતદ ભાવ છે. અતદ ભાવ છે. કેમ અતદ ભાવ છે? કારણ કે લક્ષણ ભાવોથી અને જો સ્વરૂપથી જોઈએ તો ભિન્નતા છે, પણ પ્રદેશથી જોઈએ તો ભિન્નતા નથી, એમ અહીંયા કહે છે, બરાબર ને? હવે આગળ છે 107. સત દ્રવ્ય સત પર્યાય સત ગુણ સત્વનો વિસ્તાર છે, નથી તે પણ અન્યો ન તે અતત્પણો જ્ઞાતવ્ય છે. શું કીધું અહીંયા? આપણે ઘણી વાર એમ બોલીએ છીએ ને, દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત, અને જયારે એમ બોલીએ છીએ ને, તો એવું લાગે છે જાણે કે ત્રણ અલગ સત હોય. અહીંયા એમ કે છે ત્રણ અલગ સત નથી. અને હવે બોલવાનું છે એવી રીતે, સત દ્રવ્ય, સત પર્યાય, સત ગુણ એ સત્વનો જ વિસ્તાર છે.
કોનો વિસ્તાર છે? એ સત્વ નો, વસ્તુ નો જ વિસ્તાર છે. હને એવા ત્રણ સત નથી, ત્રણ મણીને એક સત છે. ફરી ત્રણ મણીને એક સત છે. હને એ વસ્તુ નો જ વિસ્તાર છે. નથી તે પણ અન્યોન તે તેહ તત્પણું અતત્પણું જ્ઞાતવ્ય છે. એટલે ફરી ભલે એ એક જ સત છે, હને એક જ સત છે અને ત્રણ સત નો જ વિસ્તાર છે, તો પણ અહીંયા કહે છે તેવો તે પણ નથી. કેવા છે? એટલે કે સમજાય છે અહીંયા શું કીધું કે એકબીજાનો એકબીજામાં અભાવ છે. શું કીધું? સત એક છે પણ એક નો બીજામાં અભાવ છે. એક નો બીજામાં અભાવ છે. જ્ઞાન નો દર્શન માં અભાવ, દર્શન નો ચારિત્ર માં અભાવ. કારણ કે જો અભાવ ના હોત ને તો અનંત ગુણો ની સિદ્ધિ જ ના થાય, અનંત ગુણ જ ના બને, બધા એક જ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે તો એ ગુણ અને દ્રવ્ય ને ગુણ વચ્ચે, અનંત ગુણો વચ્ચે અતત ભાવ કીધો. અતત ભાવ એટલે તે મય નથી. સમજાય છે ને? તે પણે નથી, તે પણે નથી. એ એક બીજામાં તેનો શું છે? અભાવ છે. જો આ કીધું તેનો અભાવ અર્થાત તે પણે હોવાનો અભાવ છે, તે તદ અભાવ એટલે કે અતદ ભાવ છે. કયો અભાવ છે? અતદ ભાવ છે. બરાબર? એ અહીંયા હા હા અગુલ લઘુત્વ ગુણ ની વ્યાખ્યા છે ને. શું છે ભાઈ વ્યાખ્યા? અને ના થાય એક પર્યાય બીજા પર્યાય રૂપે ના થાય, અને દ્રવ્ય નું અને અનંત ગુણો વિખરાઈ ને અલગ અલગ ના થાય. ખ્યાલ આવે છે? એટલે અહીંયા એમ કે છે કે આ ત્રણ સત નથી, સત તો એક જ છે, પણ સત એક હોવા છતાં પણ બધા વચ્ચે, દ્રવ્ય નું ગુણ વચ્ચે, ગુણ નો પર્યાય વચ્ચે, દ્રવ્ય નું પર્યાય વચ્ચે, અનંત ગુણ વચ્ચે કયો અભાવ? કયો ભાવ? અતદ ભાવ છે. ખ્યાલ આવે છે ને? કયો અભાવ છે? અતદ ભાવ છે. બરાબર? એટલે બધા એક એક મય નથી થઈ જતા, એક પણ નથી થઈ જતા, બધા કેવા છે? અલગ અલગ છે. એ મયા કહે છે 108 સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહીં દ્રવ્ય છે. આને અતત્પણું જાણવું ન અભાવને ભાખ્યું. એ જ વસ્તુને દ્રઢ કરે છે. હવે એ જ વસ્તુ કહે છે. શું કહે છે? સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, અને ગુણ તે નહીં દ્રવ્ય છે. દ્રવ્ય છે તે ગુણ નથી, અને ગુણ છે તે દ્રવ્ય નથી. કારણ કે એમાં એ વચ્ચે શું જાણવું? અતત્પણું જાણવું. કહી દઉં ને ફરી, અતત્પણું જાણવું. બરાબર ને? પણ અતત્પણું હોવા છતાં પણ અહીંયા એમ કે છે અભાવ નથી. અચ્છા, એવું કોઈ દ્રવ્ય હોય કે ગુણ વગરનું હોય? કોઈ કોઈ દ્રવ્ય એવું છે? હું તો છું ભાઈ, હું તો છું, આત્મા તો છે, પણ એમાં જ્ઞાન નથી. એવું ક્યારે બને? એવું ક્યારે ન બને. ખ્યાલ છે ને? એટલે અભાવ પણ નથી, પણ જ્ઞાન અને આત્મા વચ્ચે અતત્પણું છે. જ્ઞાન દ્રવ્ય ની વ્યાખ્યા થી છે કે ગુણો ના સમૂહ ને શું કેવાય છે? દ્રવ્ય કેવાય છે. ખ્યાલ છે? બા ગુણો કે સમૂહ કો દ્રવ્ય કહેતે. ખ્યાલ આવે છે? એટલે કીધું ન અભાવ ને ભાક્યું જી ને. બરાબર? અભાવ નથી કીધું, પણ શું કીધું છે? અતત્પણું કીધું છે. ખ્યાલ આવે છે? અતત્પણું કીધું છે, પણ અભાવ નથી કીધું. કારણ કે હું ગુણો થી ભરેલો છું. અનંત ગુણ, એક ગુણ નહીં, બે ગુણ નહીં, ત્રણ ગુણ નહીં, કેટલા ગુણ છે? અનંત ગુણ થી ભરેલું છે. પણ કેવા છે બધા ગુણ? કેવા છે બધા ગુણ? કેવા છે? તો કે એ બધા ગુણ વચ્ચે અતત ભાવ છે. અને એક ગુણ બીજા ગુણ નું કામ સુરતાની શક્તિ માં આવે છે ને, કે એક ગુણ બીજા ગુણ, એક ગુણ નું બીજા ગુણ માં રૂપ તો છે, પણ એક ગુણ બીજા ગુણ રૂપે ના થાય. અને શું કીધું? એક ગુણ, કારણ કે એક ગુણ બીજા ગુણ માં રૂપ તો છે, પણ એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતું. ખ્યાલ આવે છે? એમ અહીંયા કહે છે કે શ્રદ્ધા ગુણ પેલા પૂરું થઈ જાય. હા, શ્રદ્ધા ગુણ તો ચોથે પૂરું થઈ જાય. હે? જો એક ગુણ બીજા ગુણ રૂપે થઈ જાય ને, તો શ્રદ્ધા ચોથે પૂરી થતા જ હે, બધા ગુણો નું પરિણમન ચોથે જ પૂર્ણ થઈ જાય. હે? શ્રદ્ધાની પૂર્ણતા ચોથે થાય છે, તો ચારિત્ર અને જ્ઞાનની પૂર્ણતા પણ ચોથે થાય. અને એક તો મેઇન વાત તો એ છે કે જો એક ગુણ બીજા ગુણ રૂપે થઈ જાય, તો અનંત ગુણ જ સિદ્ધ નહીં થાય. અને અનંત ગુણ સિદ્ધ નહીં થાય, અને તો શું થઈ જશે? શું થઈ જશે? અને દ્રવ્ય, દ્રવ્યની નો નાશ થઈ જશે, અને દ્રવ્યની સિદ્ધિ જ નહીં. અને એક ગુણ
એક ગુણ નું રૂપ જો બીજા ગુણમાં ના હોય તો એમ પણ કીધું છે સુરતાલી શક્તિમાં કે એક ગુણ નું રૂપ બીજા ગુણમાં ન હોય ને તો અનંત ગુણ છે ને તો સત્તા કેટલી થઈ જશે અનંત થઈ જશે સમજાય છે એટલે એક ગુણ નું રૂપ બીજા ગુણમાં છે બરાબર એટલે વસ્તુ એક બની રહે છે સત્તા એક અને એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતું એટલે ગુણ અનંત બની રહે છે ખ્યાલ આવે છે ગુણ અનંત બની રહે છે ને તો બધા ગુણો કેવા થઈ જાત એક થઈ જાત ક્લિયર બરાબર ને એટલે બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે પરિણામ દ્રવ્ય સ્વભાવ જે તે ગુણ સત અવિશિષ્ટ છે ફરી અહીંયા અવિશિષ્ટ અવિશિષ્ટ શબ્દ આવ્યો અવિશિષ્ટ એટલે શું અર્થ કર્યો તો એક સત્તા અવિશિષ્ટ નો અર્થ શું કર્યો તો એક સત્તા બરાબર ને સત્તા એ જો અહીંયા કીધું પરિણામ દ્રવ્ય સ્વભાવ જે પરિણામ માં ત્રણ લેવા ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ દ્રવ્ય નો સ્વભાવ વસ્તુ નો અહીંયા દ્રવ્ય આવે છે ને તો દ્રવ્ય એટલે આપણું તરત નજર ત્રિકાળી ઉપર જાય છે પણ અહીંયા ત્રિકાળી ની વાત નથી દ્રવ્ય સ્વભાવ એટલે વસ્તુ નો સ્વભાવ તે ગુણ સત અવિશિષ્ટ છે અવિશિષ્ટ એટલે એક સત્તા એક સત્તા રૂપે એવું એનું ગુણ છે એક સત્તા રૂપે બની રહે છે બરાબર દ્રવ્યો સ્વભાવે સ્થિત સત છે એ સ્થિત એટલે નિત્ય દ્રવ્ય સ્વભાવથી જુઓ તો વસ્તુ હંમેશા કેવી છે નિત્ય છે દ્રવ્ય સ્વભાવથી જુઓ તો વસ્તુ હંમેશા સ્થિત સત છે સ્થિત સત એટલે નિત્ય સત છે નિત્ય બની રહે છે નિત્ય ટકી રહે છે જેમ એનું એનું નિત્યપણું પણ ત્રિકાળ છે ને એનું ટકવું પણ ત્રિકાળ છે ને હંમેશા બની રહે છે ને ટકવુંપણું હે ને એમ એનું ઉત્પાદ વ્યય વાળું જે સ્વભાવ છે ને એ પણ નિત્ય છે પણ નિત્ય છે એટલે એટલે કે એ પણ હંમેશા થઈ રહ્યું છે અને એવું ક્યારે નહીં થાય કે વસ્તુમાં કોઈક સમય એવો આવશે કે જ્યારે ઉત્પાદ વ્યય નહીં થાય અને સિદ્ધ દશા પણ થશે ને તો એ સમયે પણ ઉત્પાદ વ્યય તો ચાલુ જ રહેશે બરાબર એમ અહીંયા કહે છે આ કોનો ઉપદેશ છે જીનેન્દ્ર ભગવાન નો ઉપદેશ છે પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિન દ્રવ્યત્વ છે વળી ભાવ તેથી દ્રવ્ય પોતે સત્વ છે શું કહે છે જો અન્વયાર્થ આપી છું આ વિશ્વમાં ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ દ્રવ્ય વિના એટલે કે કોઈ દ્રવ્ય ગુણ કે પર્યાય વિનાનું ના હોય એમ કહે છે અહીંયા જો પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિન વિશ્વે દિશે વિશ્વમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જે ગુણ કે પર્યાય વિનાનું હોય દ્રવ્યત્વ છે વળી ભાવ તેથી દ્રવ્ય પોતે સત્વ છે અને એ દ્રવ્યત્વ તે ભાવ દ્રવ્યત્વ તે ભાવ અર્થાત અસ્તિત્વ તે ગુણ છે તેથી દ્રવ્ય પોતે સત્તા છે અસ્તિત્વ બની રહે છે એટલે વસ્તુની અસ્તિત્વ વસ્તુનું સત્તા હંમેશા બની રહે છે કારણ કે વિશ્વમાં એવો કોઈ દ્રવ્ય નથી કે કોના વગર ના હોય ગુણ કે પર્યાય વગર ન હોય એમ અહીંયા કહે છે એટલે અહીંયા એમ કહે છે કે જ્ઞાન દેખાય છે જ્ઞાન તો દેખાયું બરાબર જાણવું તો ખ્યાલ આવે છે અને પણ એ જ્ઞાન તો છે પણ જ્ઞાયક નથી એવું બને ક્યારે એવું ક્યારે ના બને અને જ્ઞાન છે તો દેટ મીન્સ જ્ઞાયક છે જ જાણવું જ્યાં થઈ રહ્યું છે તો દેટ મીન્સ કે ત્યાં જાણન હાર છે અને એટલે ગુણ છે તો નિયમથી દ્રવ્ય છે ખ્યાલ આવે છે પર્યાય છે તો નિયમથી દ્રવ્ય છે બરાબર કારણ કે એ કીધું છે ને કે તત્વાર સૂત્રમાં કીધું ને નિર્ગુણા ગુણા દ્રવ્ય આશ્રિતા નિર્ગુણા ગુણા એટલે દ્રવ્યના આશ્રિત ગુણો રહે છે અને ગુણ કોના આશ્રિત રહે છે દ્રવ્યના આશ્રિત રહે છે બરાબર ને ગુણોને કોનો આશ્રય છે દ્રવ્યનો આશ્રય છે અને અને એવું 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 ક્યાંય પોસિબલ જ નથી કે ભાઈ ગુણ વગરનું દ્રવ્ય હોય અને વિશ્વમાં કોઈ દ્રવ્ય એવું નથી કે જે ગુણ અને પર્યાય વગરનું હોય દ્રવ્યત્વ છે વળી ભાવ તેથી દ્રવ્ય પોતે સત્વ છે દ્રવ્ય જ કેવું છે સત્તાવાળું છે અસ્તિત્વવાળું છે બરાબર ને એમ અહીંયા કહે છે આગળ જોઈએ જો અહીંયા બીજા બે નામ પણ આવે છે ટીકામાં અન્વય નામ અને વ્યતિરેક નામ આવે છે અન્વય અને વ્યતિરેક અને
દ્રવ્ય ને કહેવાય અન્વય અને પર્યાય ને કહેવાય ગતિ. અને પર્યાય ઉત્પાદ વ્યય વાળી જે પર્યાય છે એને કહેવાય ગતિ રે. અને અને દ્રવ્ય છે એ અન્વય છે. દ્રવ્ય છે અન્વય છે. પંચાસ્તિકે માં હે ના કે દ્રવ્ય હે વો અન્વય હે ઓર પર્યાય હે વો. બીજા બે નામ પણ આગળ આવશે. પર્યાય ને કહેવાય અન્ય અન્ય અને દ્રવ્ય ને કહેવાય અનન્ય. ફરી દ્રવ્ય ને કહેવાય અનન્ય અને પર્યાય ને કહેવાય અન્ય. પર્યાય ને કહેવાય વ્યતિરેક અને દ્રવ્ય ને કહેવાય અન્વય. તે દ્રવ્ય અન્વય તે દ્રવ્ય અને વ્યતિરેક તે અન્ય અન્ય તે પર્યાય અને અનન્ય તે બરાબર ને. એવા અહીંયા ટીકામાં નામ આપ્યા છે. આગળ 112 જીવ પરિણામે નકી નરા 111 રહી ગઈ. આવું દરવ દ્રવ પાત પર્યાય સદભાવ અન સદભાવ ઉત્પાદને પામે સદા. જો બીજા બે નામ આવે છે અહીંયા બે ચાર નામ આવે છે અહીંયા અન્વયાર્થમાં. જો અહીંયા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અહીંયા કીધું ને દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ એટલે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં. અને બીજી લાઈનમાં ગાથામાં આવે છે સદભાવ અને અણસદભાવ હે. એના બે નામે છે સદભાવ સંબંધ અને અસદભાવ સંબંધ. એટલે દ્રવ્યાર્થિક નહીં થી જોવો દ્રવ્યાર્થિક નહીં થી જોવો તો વસ્તુ વસ્તુ સદભાવ સંબંધ વાળી છે. વસ્તુ સદભાવ સંબંધ વાળી છે. અને પર્યાયાર્થિક નહીં થી જોવો તો વસ્તુ અણસદભાવ થી યુક્ત છે. એટલે શું સદભાવ સંબંધ એટલે સદભાવ સંબંધ એટલે જે પર્યાય થાય છે ને જે પણ પ્રકારની પર્યાય થાય છે. સપોઝ કેવળ જ્ઞાન ની પર્યાય થઈ તો એવો મારા આત્મામાં એવી શક્તિ છે ને તો શક્તિ છે તો એ પર્યાયમાં એવી વ્યક્તિ થઈ સમજાય છે ને. એને કહેવાય છે સદભાવ સંબંધ. સદભાવ શક્તિ છે સદભાવ છે તો એની શું થાય છે એની વ્યક્તિ થાય છે. ખ્યાલ આવે છે. એટલે દ્રવ્ય અપેક્ષાથી જોવો તો સદભાવ છે. સદભાવ છે એટલે શક્તિ છે અને શક્તિ છે સામર્થ છે બરાબર. અને પર્યાયાર્થિક અપેક્ષાથી જોવો તો હમણાં વર્તમાનમાં કેવળ જ્ઞાન નથી એનો અસદભાવ છે હે. તો અસદ હમણાં નથી પણ એનો શું થશે આગળ જઈને એ પર્યાય ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે ને. એટલે એ પર્યાય ને કીધી અસદ ભાવ સંબંધ. હમણાં નથી હમણાં નથી પણ પછી થશે એને કહેવાય છે અસદ ભાવ. એને શું કહેવાય છે અસદ ભાવ બરાબર. હમણાં સમ્યક દર્શન નથી બરાબર પણ પછી સમ્યક દર્શન થશે તો એને કહેવાય છે અસદ ભાવ. એટલે કે જેનો હમણાં ભાવ નથી પણ પછી જેનો ભાવ થશે હમણાં અસત છે અને અસત છે પણ પછી શું થશે એનો સદભાવ થશે એને કહેવાય છે અસદ ભાવ સંબંધ હે. હા અભાવ ભાવ શક્તિ કઈ શક્તિ અભાવ ભાવ શક્તિ. હમણાં અભાવ છે અને પછી એનો શું થશે એટલે સદભાવ સંબંધ ક્યાં લગાડ્યો સ્વભાવમાં બરાબર. કે એવી શક્તિ છે એવી સામર્થ્ય છે તો એ પર્યાય એવા પ્રકારની થાય છે બરાબર. અને હમણાં એ પર્યાય નથી પણ ભવિષ્યમાં એ પર્યાય થશે એટલે અસદ નો શું થાય છે ઉત્પાદ થાય છે. અહીંયા કીધું ને અસદ ભાવ યુક્ત ઉત્પાદ ને પામે સદા. હમણાં નથી પણ પછી થશે એનો ઉત્પાદ થશે એમ અહીંયા કહે છે. આવું દરબ દ્રવ્યાર્થ પર્યાયાર્થ થી નિજ ભાવમાં સદભાવ અણસદભાવ યુક્ત ઉત્પાદ નેપા મે સદા. ઉત્પાદ નેપા મે સદા. શક્તિ છે સદભાવ પણ છે તો દ્રવ્યાર્થિક નહીં કયો તો શક્તિ છે હે. અને એનું શું થશે પર્યાયમાં વ્યક્તિ થશે બરાબર ને. અને પર્યાયાર્થિક નહીં થી જોવો તો હમણાં જે પર્યાયનો હમણાં અસદભાવ છે હમણાં જે નથી પણ એ પર્યાયનો શું થશે ઉત્પાદ થશે. ખ્યાલ છે ને. કેવળ જ્ઞાન નથી પણ એ પર્યાયનો ભવિષ્યમાં ઉત્પાદ થશે એમ અહીંયા કહે છે. કઈ નંબરની ગાથામાં 111 નંબરની ગાથામાં. એવું નિરંતર દ્રવ્યમાં ચાલી રહ્યું છે. જીવ પરિણામે તેથી નરાધિક એ થશે પણ તે રૂપે છોડતો દ્રવ્યત્વને નહીં છોડતો. એટલે એમ કે છે જીવ પરિણામે તેથી નરાધિક
એ થશે એટલે નર નારકાદિક પર્યાય રૂપે પરિણમે છે ને, બરાબર, તે રૂપે પરિણમે છે. ભલે અલગ અલગ પર્યાય રૂપે પરિણમે છે પણ એ દ્રવ્ય સ્વભાવ ને છોડતો નથી. શું કીધું? દ્રવ્ય સ્વભાવ ને. આ વજનીય વાત છે, વજનદાર વાત છે. શું કીધું? એ ભાઈ અનંતકાળથી નિગોદમાં રહ્યો અને નરકમાં ગયો, તિર્યંચમાં ગયો અને મનુષ્ય પર્યાય મળી, દેવમાં ગયો, અલગ અલગ પર્યાય અનંતકાળથી પ્રાપ્ત થતી આવી છે, તો પણ આ કે છે આત્મા અંતી દ્રવ્યત્વને છોડતો અને આત્મા આત્મા રૂપે બની રહે છે, જીવ જીવ પણે બની રહે છે, એનો એક ગુણ પણ ઓછો થયો નથી. નહીં છોડતો છોડતો કેમ અન્ય એ, એટલે કે અન્ય રૂપે કેવી રીતે થાય એમ કે છે, અન્ય રૂપે એ કેવી રીતે થાય, એટલે ક્યારે પણ એ પુદ્ગલ કે શરીર કે અન્ય રૂપે થયો નથી. ખ્યાલ આવે ને? અન્ય અન્ય ગતિને ભલે પ્રાપ્ત કરી, અન્ય અન્ય પર્યાયોને ભલે પ્રાપ્ત કરી, પણ એ પોતાના દ્રવ્ય સ્વભાવને ક્યારે, એટલે કે જે પર્યાયનું લક્ષ્ય છોડો અને જે એક રૂપ પ્રવાળો દ્રવ્ય છે ને, એ દ્રવ્યનું જ્યાં લક્ષ્ય જશે, લક્ષ્ય થશે, તો નિયમથી એને પરિણમન થયા વગર રહેશે નહીં. ખ્યાલ આવે છે? એવી આ જબરદસ્ત ગાથા 112 નંબરની ગાથામાં કીધું. હવે 113 નંબરની ગાથામાં એનાથી ઉલટું કહે છે. શું કહે છે? માનવ નથી સુર અસ્પન નહીં, માનુજ કે નહીં સિદ્ધ છે, રીત નહીં હોતો તકો કેમ તે અનન્ય પણો ધરે. હવે અહીંયા કે છે કે અહીંયા એમ કે છે કે માનવ જે સમયે મનુષ્ય છે, માનવ છે, એ સમય સુર નથી, એ સમય દેવ નથી, જે સમય દેવ છે એ સમય મનુષ્ય નથી કે સિદ્ધ નથી કે સિદ્ધ દશા નથી હે. કારણ કે એક સમય એક સમયમાં તો એક જ પર્યાય હશે, યા તો એ મનુષ્ય હશે, યા તો એ દેવ હશે અને યા તો એ સિદ્ધ હશે. એ રીત નહીં હોત થકો કેમ તે અનન્યપણું ધરે. અનન્યપણું ધરે એટલે કે એ અનન એ પર્યાય અપેક્ષાથી જુઓ તો એ અનન્ય નથી, અન્ય અન્ય છે. પર્યાય જો અહીંયા અહીંયા શું કહે છે કે પર્યાય અપેક્ષાથી જુઓ તો અનન્યપણું કેવી રીતે ધરે. ખ્યાલ આવ્યો? અનન્યપણું કેવી રીતે ધરે એટલે એક પણ નથી ધરતો. કેમ એક પણ નથી ધરતો? કારણ કે પર્યાય અન્ય અન્ય થાય છે, અન્ય અન્ય થાય છે ને, દેવ પછી મનુષ્ય, મનુષ્ય પછી સિદ્ધ, સમજાય છે? તો એ પર્યાય અપેક્ષાથી જોવો તો અનન્યપણાને કેમ ધરે. અનન્યપણું એટલે એકપણું. અને આગળ એમ કીધું શું કીધું? કે પર્યાય ભલે અલગ અલગ રૂપે પરિણમે છે પણ દ્રવ્ય એના અનન્યપણાને છોડતો નથી, એટલે દ્રવ્ય અન્ય અન્ય થતો નથી. અને અહીંયા એમ કીધું કે પર્યાય અનન્ય નથી થતી, અનન્ય નથી રહેતી, પર્યાય અન્ય અન્ય થાય છે. ક્લિયર? સમજાયું? ફરી આગળની ગાથામાં એમ કીધું, થોડું શબ્દ ટફ છે હને, કન્ફ્યુઝન વાળું છે. 112 નંબરની ગાથામાં એમ કીધું કે પર્યાય અલગ અલગ થાય છે, નર નારક આદિ બધી પર્યાય અલગ અલગ થાય છે હને, પણ દ્રવ્ય છે ને, દ્રવ્ય એ દ્રવ્ય અનન્ય જ રહે છે. અનન્ય એટલે એનો એ જ રહે છે, તેનો તે જ રહે છે, અનન્ય જ રહે છે, એના અનન્યપણા એટલે દ્રવ્ય અન્ય અન્ય થતો નથી. અન્ય અન્ય થતો એમ કે છે, અન્ય અન્ય થતો નથી, બરાબર, દ્રવ્ય અન્ય અન્ય થતો નથી. હવે આ કે છે કે પર્યાય એક પછી એક બધી અલગ અલગ થાય છે ને, અલગ અલગ થાય છે, તેથી પર્યાય અનન્યપણું કેમ ધરે. ખ્યાલ આવ્યો? એ અનન્ય ના રહી શકે, એ કેવી હશે? હંમેશા અન્ય અન્ય, સમજાય છે ને? એટલે અહીંયા એનું ઓપોઝિટ જુલીબેન, બરાબર. 114મી ગાથા તો બહુ ઇમ્પોર્ટન્ટ ગાથા છે, જે મોલી છઠ્ઠી ગાથા સમય સારની હે, એમાં અહીંયા 114મી નંબરની ગાથામાં આખી વિધિ સમજાવી દીધી. શું કીધી? દ્રવ્યાર્થી કે બધું દ્રવ્ય છે, ને તેજ પર્યાર્થી કે છે અનન્ય, જેથી તે સમય તદરૂપ હોય અનન્ય છે. શું કીધું? બે ચક્ષુ કીધી, દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાયાર્થિક ચક્ષુ. દ્રવ્યાર્થિક ચક્ષુ થી જોવો, દ્રવ્યાર્થિક ચક્ષુ થી જોવો તો દ્રવ્ય અનન્ય છે. દ્રવ્ય કેવું છે? આવ્યા ને બે નામ, અનન્ય અને અન્ય.
અને પર્યાયાર્થિક ચક્ષુથી જુઓ કોકી આંટી તો પર્યાય દ્રવ્ય કેવું છે, અન્ય અન્ય છે. અને આખી ભિક્ષામાં આપણે આ ગાથા લીધી ને 114મી, આમાં બહુ જબરદસ્ત ગાથા છે કે આખી ક્રમ બતાડી દીધી. શું ક્રમ બતાડી દીધી? બતાડી દીધું અહીંયા કે ભાઈ પહેલા દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરો, હે ને, પહેલા પર્યાયાર્થિક ચક્ષુને બંધ કરો અને દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા ખોલો, હે ને, અને પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા શું કરી દો? બંધ કરી દો. બરાબર? બરાબર, પહેલું કામ એ કીધું. પછી જ્યાં આત્માનો અનુભવ થયો, આત્માનો અનુભવ થયો ને, પછી 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 બહાર આવે છે ને સવિકત દશામાં, પછી એ પર્યાયાર્થિક ચક્ષુ કદાચિત ખુલે છે. એટલે પર્યાયનું એ કદાચિત જ્ઞાન લે છે ને, તો પણ એ કહે છે કઈ વાંધો નહીં. કેમ કેમ? કારણ કે એ સમયે પણ જે આત્માનો અનુભવ થયો હતો ને પહેલા, એની પ્રતીતિ હર સમય ચાલુ જ રહે છે. એની પ્રતીતિ હર સમય ચાલુ જ રહે છે, ખ્યાલ આવે છે? એટલે એનું સમ્યક દર્શન ચ્યુત નથી થતું. ક્યારે? કે જયારે પહેલા એને દ્રવ્યાર્થિક ચક્ષુ ખોલીને આત્માનો અનુભવ કર્યો હશે, અને પછી જો એ પર્યાયાર્થિક નહીંથી પર્યાયને જાણે છે, પર્યાયનું જ્ઞાન કરે છે, તો પણ અહીંયા કે છે કે કોઈ ચિંતાની વાત નથી. કેમ? કારણ કે એ સમયે પણ એની આત્માની પ્રતીતિ બની રહે છે, ચાલુ જ રહે છે, હે ને. પણ જો પણ પહેલા એમ કે છે કે જો અનાદિકાળથી આપણા કયું કયું ચક્ષુ ખુલ્લું છે, કયા ચક્ષુ ખુલ્લા છે? પર્યાર્થિક નયના ચક્ષુ ખુલ્લા છે, હે ને. તો અહીંયા કે છે કે પર્યાર્થિક નયના ચક્ષુ ખુલ્લું છે ને, તો અહીંયા કે છે કે આપણે પર્યાય જેટલો જ આત્માને માનીએ છીએ. શું કીધું? પર્યાય જેટલો જ આત્માને માનીએ છીએ. એનું નામ મિથ્યાત્વ છે. એનું નામ શું છે? મિથ્યાત્વ છે. એટલે ક્રમ બતાડ્યો કે પહેલા દ્રવ્યાર્થિક ચક્ષુને ખોલો, અને પછી અનુભૂતિ, પછી કદાચિત પર્યાયાર્થિક ચક્ષુથી પર્યાયનું જ્ઞાન પણ થાય છે, અને પ્રમાણ જ્ઞાનથી આખી વસ્તુનું પણ જ્ઞાન કરે છે, તો પણ એને એને મિથ્યાત્વ થતું નથી. બરાબર? કારણ કે એ સમયે પણ એની દ્રવ્ય દ્રષ્ટિ તો બની જ રહે છે, એમ અહીંયા વાત કરે છે. અહીંયા દ્રવ્ય અનન્ય છે અને પર્યાય કેવી છે? અન્ય અન્ય છે. બરાબર? 114 નંબરની ગાથામાં કીધું, 114 અદ્વિતીય ચક્ષુ, હે ને, જેમાં આખું આ ગાથા ઉપર જ પ્રવચન છે. 115 નંબરની ગાથા, અસ્તિત નાસ્તિ તે મજ દ્રવ્ય અણવર્તવ્ય છે, વળી ઉભય કો પર્યાયથી વા અન્ય રૂપ કથાય છે. શું કીધું અહીંયા? અસ્તિ તથા છે નાસ્તિ. જો અહીંયા દ્રવ્યને જોવાના સપ્તભંગની આ ગાથા છે. સપ્તભંગ, સપ્તભંગ એટલે કથન કરવાની પદ્ધતિ. એક પ્રમાણ સપ્તભંગ હોય, અને એક એક પ્રમાણની અપેક્ષા સપ્તભંગ હોય, અને એક નયની અપેક્ષા સપ્તભંગ હોય. બરાબર ને? તો અહીંયા આખી વસ્તુમાં સપ્તભંગ કેવી રીતે લગાડશું? અને સાત પ્રકારથી ભંગ એટલે સાત પ્રકારથી વાક્ય, સાત પ્રકારથી કહેવું, વસ્તુનું કથન કેટલા પ્રકારથી કરવું, કે સાત પ્રકારથી કહ્યું છે. અસ્તિ, નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અને અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, હે ને. એટલે વસ્તુ એના સ્વરૂપે છે, સ્વરૂપે છે, એ અસ્તિથી કથન થયું, અસ્તિનું કથન થયું. વસ્તુ પર રૂપે નથી, હે ને, એ નાસ્તિનું કથન થયું. પછી અસ્તિ નાસ્તિ ને બંનેને એક સાથે કહી શકાતું નથી. બરાબર? એ થઈ ગયું અવક્તવ્ય, અવક્તવ્ય, કારણ કે બંનેઓને સાથે કહી શકાતું નથી. પછી અસ્તિ અવક્તવ્ય, કે જ્યારે હું અસ્તિ સંબંધી કહી રહી છું, એ વખતે બાકીના ધર્મો સંબંધી કહી શકાતું નથી. એટલે અસ્તિ અવક્તવ્ય. નાસ્તિ અવક્તવ્ય, જ્યારે નાસ્તિ સંબંધી કહી રહી છું, એ વખતે હું બાકીના ધર્મો સંબંધી નથી કહી શકાતું, એટલે નાસ્તિ અવક્તવ્ય. અને અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, કે જ્યારે અસ્તિ નાસ્તિને કહી રહ્યા છે, એ જ વખતે જે બાકીના બધા ધર્મો છે એને એ વખતે એની સાથે કહી શકાતું નથી. એટલે અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. બરાબર ને? આવા આવા કેટલા ભંગ છે? સાત પ્રકારના ભંગથી એ વસ્તુનું નિરૂપણ થાય છે, પદાર્થનું નિરૂપણ થાય છે, એમ અહીંયા 115 નંબરની ગાથામાં કીધું. આપણે 120 સુધી લઈએ છીએ, 5 બીજી લઈ લઈએ છીએ. નથી આજ એવો કોઈ જાગે સ્વભાવ નિપન્ન છે, ક્રિયા નથી ફળની નિષ્ફળ ધર્મ ઉત્કૃષ્ટ છે.
નથી આજ એવો કોઈ, એટલે સંસારની પર્યાય છે ને, જે પણ વિભાવની પર્યાય છે ને, એ કોઈ પણ પર્યાયો શાશ્વત નથી રહેતી. કેવી નથી રહેતી? શાશ્વત નથી રહેતી. જો મનુષ્ય આદિ પર્યાય, આજ એવો કોઈ શાશ્વત પર્યાય નથી. મનુષ્ય પર્યાય, નરક પર્યાય, દેવ પર્યાય, તિર્યંચ પર્યાય, એ કોઈ પણ પર્યાય કેવી નથી રહેતી? શાશ્વત રહેતી નથી. હવે અહીંયા એક્ચ્યુઅલી આ ગાથામાં એમ કહેવા માંગે છે કે વિભાવનું ફળ, રાગ દ્વેષનું ફળ, રાગ દ્વેષના પરિણામ નું ફળ નિયમથી મળે છે. શું કીધું હને? રાગ દ્વેષ વિભાવના પરિણામનું નિયમથી ફળ મળે છે. અને સ્વભાવ નિષ્પન્ન પરિણામ, સ્વભાવ નિષ્પન્ન પરિણામ એટલે વિતરાગ પરિણામનું ફળ મળતું નથી. કયું ફળ નથી મળતું? સંસારમાં રખડવાનું ફળ નથી મળતું. ખ્યાલ આવે છે? સંસારમાં એટલે એમ કહે છે ને કે વિતરાગ પરિણામ સંસારમાં રખડાવવા માટે અસફળ હને, અને વિભાવ પરિણામ સંસારમાં રખડાવવા માટે સફળ અને એ અહીંયા વાત કરે છે. એમ કીધું નથી આજ એવો કોઈ જ્યાં ક્રિયા સ્વભાવ નિષ્પન્ન છે. જ્યાં ક્રિયા સ્વભાવ નિષ્પન્ન છે એટલે સ્વભાવથી ઉત્પન્ન થવાવાળા જો પરિણામ છે, ક્રિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધર્મ ઉત્કૃષ્ટ છે. અને જ્યાં નિષ્ફળ છે, જ્યાં ફળ નથી, ત્યાં ધર્મ ઉત્કૃષ્ટ છે. જ્યાં કોઈ પણ પ્રકારનો બહારમાં ગતિ આદિ અને સહયોગ આદિના ફળ નથી મળતા, એ જ ધર્મ ઉત્કૃષ્ટ છે. જ્યાં ફળ મળે છે એ તો ચાર ગતિ મળે છે, ખ્યાલ છે? બહારના સહયોગ મળે છે, શરીર આદિ મળે છે, અને એ ફળ કોનું છે? વિભાવ પરિણામનું છે. ખ્યાલ છે? વિભાવ પરિણામનું આવું બહારમાં ફળ મળે છે, પણ વિતરાગ પરિણામ નિષ્ફળ છે. નિષ્ફળ છે એટલે આવા સંસારમાં કોઈ પણ પ્રકારના ફળ મળતા નથી. એ જ નિષ્ફળ ધર્મ ઉત્કૃષ્ટ છે. જે પરિણામથી કોઈ પણ ફળ મળતું નથી, એ જ પરિણામ ધર્મમય છે, અને એ જ કેવું છે? ઉત્કૃષ્ટ છે. એમ અહીંયા કે છે ને, બે પ્રકારના પરિણામ, વિરાધક અને આરાધક. અને વિરાધક ના પરિણામ ના ફળમાં જીવ ચાર ગતિમાં રખડે છે, અને આરાધક ના પરિણામ ના ફળમાં જીવ પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. અને નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવ દ્રવ્ય સ્વભાવને અભિભૂત કરી તિર્યંચ દેવ મનુષ્યવાન આરક કરે. શું કીધું? નામ, નામ નામક કર્મ સ્વભાવથી જ નિજ જીવ દ્રવ્ય સ્વભાવને અભિભૂત કરી, એટલે નામ નામક કર્મ ના સ્વભાવથી શું થાય છે? અહીંયા નિમિત્ત થી વાત કરી કે એ કર્મ ના નિમિત્તે, એ કર્મ ના સ્વભાવે શું થાય છે? જીવ દ્રવ્ય સ્વભાવને અભિભૂત કરી, એટલે જીવ દ્રવ્ય શું કરે છે? આત્મા પોતાના સ્વભાવને તિરોભૂત કરી નાખે છે. અને પોતાના સ્વભાવને અભિભૂત કરી એટલે તિરોભૂત, ઢાંકી દે છે. જાણતો નથી હું આત્મા, હું જ્ઞાયક છું એવું માનતો નથી. અને એ જ સમયે સામે કયો કર્મનો નિમિત્ત કીધો? નામ કર્મનો ઉદય. નામ કર્મના સ્વભાવના કારણે જીવ અહીંયા કઈ કઈ ગતિને પ્રાપ્ત થાય છે? તિર્યંચ, દેવ, મનુષ્ય અને, એટલે ઇન શોર્ટ, નામ કર્મ ના કારણે જીવ સંસારમાં રખડે છે. બરાબર ને? એટલે નિમિત્ત થી વાત કરી છે, એ નિમિત્ત થી વાત કરી કે નામ કર્મ ના કારણે જીવ પોતાના સ્વભાવને શું કરી નાખે છે? અભિભૂત કરે. અભિભૂત એટલે તિરોભૂત કરે છે. અને નામ કર્મ ના કારણે જીવ સંસારમાં રખડે છે, ચાર ગતિને પ્રાપ્ત કરે છે. તિરંચ સુર નર નારકી જીવ નામ કર્મ નિપન્ન છે, કર્મ રૂપ પરિણામ નથી જ સ્વભાવ લભ્યને. નામ કર્મ થી કઈ ગતિ ઉત્પન્ન થાય છે? આ ચાર ગતિ નિપન્ન, નિપન્ન એટલે ઉત્પન્ન. નામ કર્મ થી આ જીવને ચાર ગતિની ઉત્પત્તિ થાય છે. કઈ ચાર ગતિ? તિર્યંચ, દેવ, નરક અને મનુષ્ય. નિજ કર્મ રૂપ પરિણમન થી જ, એટલે એ જીવ જ એવા વિભાવ પરિણામ થી શું કરે છે? શું કરે છે? પરિણમિત થાય છે. બરાબર ને? એવા કર્મ રૂપ પરિણમન થી જ સ્વભાવ લબ્ધ ન તેમને, એટલે સ્વભાવની શું નથી થતી? ઉપલબ્ધિ થતી સ્વભાવની. ઉપલબ્ધિ ઉપાદાન થી વાત કરી કે જીવ સ્વયં પોતાના સ્વભાવને ઉપલબ્ધ નથી કરતો,
જે સ્વયં પોતાના સ્વભાવને ઉપલબ્ધ નથી કરતો અને આ કર્મ રૂપે પરિણમે છે, વિભાવ રૂપે પરિણમે છે, તેથી નામ કર્મના ઉત્પત્તિમાં જીવને શું મળે છે? ચાર ગતિ સંસાર જ મળે છે, ચાર ગતિ પરિભ્રમણ જ કરે છે. 119 નહી કોઈ ઉપજે બિન શિક્ષણ ભંગ સંભવ મય જગે કારણ જન્મ તે નાશ છે વળી જન્મ નાશ વિભિન્ન છે. અન્વયાર્થ વાંચું છું, જો ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વિનાશ વાળા જીવ લોક માં કોઈ ઉત્પન્ન થતું નથી અને કોઈ નાશ પામતું નથી. શું કીધું? અહીંયા કીધું ને ક્ષણ ભંગ સંભવ મય જગે, એટલે જગતમાં ક્ષણે ક્ષણે શું થાય છે? કોઈ ઉત્પન્ન નથી થતું ને કોઈ નષ્ટ નથી થતું. ખ્યાલ છે? જો પર્યાય અપેક્ષાથી જોવો, નીચે કીધું કે પર્યાય અપેક્ષાથી જોવો તો પર્યાય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. હા, પણ દ્રવ્ય અપેક્ષાથી જોવો તો કોઈ દ્રવ્યનો નાશ થયો? કોઈ દ્રવ્યનો નાશ થયો ક્યારે થાય છે? અને કોઈ નવીન દ્રવ્ય ઉત્પન્ન થયું? તો કે કોઈ નવીન દ્રવ્ય ઉત્પન્ન નથી થયું. અને જેટલા દ્રવ્ય છે એમાંથી કોઈનો નાશ નથી થયો, બરાબર ને? એટલે નહીં કોઈ ઉપજે, નવીન દ્રવ્ય કોઈ ઉત્પન્ન નથી થતું અને કોઈ કોઈ દ્રવ્યનો નાશ નથી થતો. કારણ જન્મ તે નાશ છે, વળી જન્મ નાશ વિભિન્ન છે. જન્મ નાશ છે પણ ક્યાં છે? પર્યાય, એક જ દ્રવ્યની પર્યાયમાં છે, એક જ દ્રવ્યની પર્યાયમાં છે. અને એ પણ કેટલા પ્રકારનું છે? પર્યાય કેટલા પ્રકારની? વિભિન્ન છે એટલે અનેક પ્રકારની છે, બરાબર ને? પણ કોઈ દ્રવ્ય રૂપથી કોઈનો નાશ કે નવીન દ્રવ્યનો કોઈનો ઉત્પાદ થતો નથી એમ કહે છે. એટલે જીવ તો હંમેશા જીવ જ બની રહેશે. મારી સત્તાનો ક્યારે, ચાહે મિથ્યાત્વ હોય કે સમ્યક્ત્વ હોય, મારી સત્તાનો નાશ થતો. એટલે મુખ્ય કોને કરવાનો છે? પોતાના ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને. પછી ભલે પર્યાયમાં મિથ્યાત્વ હોય કે સમ્યક્ત્વ હોય, અને એ બધી પર્યાયો કેટલા સમયની છે? એક સમયની છે. પણ એની વચ્ચે પણ મારો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા તો એવો ને, જ્યાં એના ઉપર દ્રષ્ટિ જશે તો સમ્યક્ત કરવું પડશે નહીં, સમ્યક્ત થયા વગર રહેશે નહીં, બરાબર ને? સમ્યક્તના લક્ષ્ય સમ્યક્ત નહીં થાય. શું કીધું? અને સમ્યક્તનો વિકલ્પ કરવાથી પણ સમ્યક્ત નહીં થાય. પણ સમ્યક્ત કેવી રીતે થશે? કેવી રીતે થશે? અને ત્રિકાળીનો સ્વીકાર, ત્રિકાળીનો નિર્ણય, ત્રિકાળીનો અનુભવ કરવાથી સમ્યક્ત ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. આજની અંતિમ ગાથા, તેથી સ્વભાવે સ્થિર કોઈ છે સંસારમાં, સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. શું કીધું? સંસારમાં કોઈ કોઈ શું નથી? સ્થિર નથી. તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ સંસારમાં, એટલે હર સમય હર સમય શું થઈ રહ્યું છે? પરિણમન, બદલાવ, પલટાવ, હને નવી 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 પર્યાયો હર સમય બધા દ્રવ્યોની થઈ જ રહી છે. સંસાર તો સંસરણ કરતા, સંસરણ એટલે પલટવું. સંસાર જ કોનું નામ છે? જ્યાં શિવ ભગવાનમાં પલટવું થાય છે. હા, એટલે એટલે એમ નહીં, એટલે અહીંયા જેમ ગતિમાં બદલાવ થાય છે એવું એવું પલટતું નથી થતું ને. એટલે સંસાર તો એનું નામ છે કે એક ગતિથી બીજી ગતિ ને બીજી ગતિથી ત્રીજી ગતિ. સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. સંસાર તો સંસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે. જે અલગ અલગ પ્રકારના પરિણામ, જે અલગ અલગ પ્રકારની ગતિ થાય છે એનું નામ જ સંસાર છે. અને એવો કોઈ દ્રવ્ય નથી કે જે કોના વગર ન હોય, પરિણમન વગર ન હોય. એવું આપણે 120 ગાથા સુધી આપણે આજ સુધી જોયું. આપણને પણ આવા પર્યાય દ્રવ્યનું આખું સ્વરૂપ જાણી, પર્યાય ઉપરથી લક્ષ હટાડી, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરી, અનંત કાળ સુધી દાલેમાં બિરાજમાન થઈ જઈએ એવી જ મંગળવાની હતી. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ તુસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ.
બોલો અનંતાનંદ શ્રી પરમેશ ભગવાનનો સર્વ મુનિરાજનો જીવાણી માતનો આમ ભક્તો પર અનંત અનંત ઉપકારી સદગુરુ દેવનો પ્રશમતી ભગવતી માતનો જીવાણી જીન શાસનનો જૈન ધર્મનો.